હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? ઓકે ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખી ગયા? કોણ કહેશે મને? નથી યાદ આવતું? હિંટ આપું. એ પાઠમાં આપણે અંધ એક વ્યક્તિ હતા તેના વિશે ઘણી બધી વાતો કરેલી. આવ્યું? હા, પાઠ 13, આપણી લાગણીઓની ભાગીદારી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કરવાના છીએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે સીમા વિશે વાત જાણેલી, બરાબર ને? કે સીમા કહે છે કે એ જ્યારે શાળાએથી ઘરે આવે છે તો તેને ઘરમાં બે વ્યક્તિઓને મળવાનું ખૂબ જ ગમતું હતું, એવું આપણે જોયેલું, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એ વાત આમ તો તમને બધાને ખબર જ છે, પરંતુ આજે આપણે ફરી એકવાર તેને યાદ કરવાના છે. તો ચાલો સીમા શું કહે છે તેના વિશે આજે ફરી એકવાર આપણે માહિતી મેળવીએ. સીમા કહે છે કે પહેલાં વ્યક્તિ મારા દાદીમાં છે, તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું સારાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે, અવારનવાર તેમનો પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે કે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. એટલે કે ફ્રેન્ડ્સ, સીમાને એના દાદીમાં સાથે વાત કરવી ખૂબ જ ગમે છે. તેણે કહ્યું ના પણે કે તે ઘરડા છે. તો કોઈ મને કહેશો કે ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? કોણ કહેશે? બોલો બોલો. હા, તેઓ બરાબર જોઈ શકતા નથી, પછી તેઓ બરાબર સાંભળી પણ શકતા નથી. ત્યાર પછી શું આવશે? કોઈ કહેશે મને? હા, મોટાભાગના જે ઘરડા લોકો હોય છે તો તેમના દાંત પડી જવાના કારણે તેઓ કથ્થણ વસ્તુઓ ખાઈ શકતા નથી. તેમના ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહ્યા કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, કોઈના સહારા કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી. અને હાથ ધ્રુજતા હોવાથી તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા નથી. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઘડપણમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. તમારા ઘરમાં પણ કોઈ ઘરડો વ્યક્તિ હોય તો તમે પણ તેમની સેવા કરજો, અને તેમને જે મુશ્કેલી પડતી હોય તો તેમને એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરજો. કરશો ને બધા? ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સીમાના ભાઈનું નામ શું હતું? કોને ખબર છે? બોલો. હા, રવિભાઈ, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, શું તેઓ આંખેથી જોઈ શકતા હતા? નહીં જોઈ શકતા હતા ને? હા. અને તેઓ શું કામ કરતા હતા? કોણ કહેશે મને? કોને યાદ છે? બોલો. હા, કોલેજમાં ભણાવવાનું કામ કરતા હતા. ફ્રેન્ડ્સ, એ રવિભાઈ છે જે અંધ હતા, તો પણ તેઓ પોતાના ઘણા બધા કામ જાતે કરતા હતા. તેના વિશે પણ આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા. તો ચાલો આજે આપણે તેને ફરી એકવાર યાદ કરીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજી વ્યક્તિ છે કે જેને સીમાને વાતો કરવાની ખૂબ ગમે છે તે છે રવિ. તે સીમા કહે છે કે તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે, અમને બધાને ખૂબ હસાવે છે. સીમા તેના રવિભાઈની હજુ વધારે વાત કહે છે. તે કહે છે કે મારા જ્યારે ભાઈ બહાર જાય છે તો ત્યારે તેઓ સફેદ લાકડી હાથમાં રાખે છે, અને જ્યારે તેઓ ઘરમાં ફરતા હોય તો ત્યારે કોઈ કહી જ ન શકે કે એમને નથી દેખાતું.
તેઓ તેમના બધા જ કામ જાતે જ કરે છે અને કોઈ એમની મરજી વગર મરજી વિરુદ્ધ જો કોઈ એમને કામ કરી આપે તો તેમને એ જરાય ગમતું નથી. જ્યારે પણ તેમને મદદ જોઈતી હોય તો તે સામેથી જ મદદ કરવાનું કહે છે. રવિભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે અને તેઓ વાંચીને તેમનો અવાજ રેકોર્ડ કરી નાખે છે અને પછી તેઓ એ ભાઈને આપી જાય છે. પછી રવિભાઈ આ સાંભળે છે, તેમની પાસે બીજા ઘણા બધા પુસ્તકો પણ છે. આ પુસ્તકોમાં જાડા પાના અને તબક્કાઓની હાર જોવા મળે છે અને તેઓ એ તબક્કાઓ પર આંગળી ફેરવીને વાંચે છે. ઘણીવાર ભાઈ સાથે મસ્કરી કરવા માટે હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે પરંતુ ક્યારે પણ ગુસ્સે થતા નથી, કારણ કે હું એમની નાની બહેન છું. સીમા કહે છે કે હજુ હું ઘરમાં પહોંચું જ એટલે ભાઈ બોલ્યા કે સીમા આજે તો ખૂબ જ ખુશ જણાય છે ને. મારા ભાઈ એ અવાજથી કે હલનચલનથી કોણ એમની પાસે આવે છે એ પણ એમને ખબર પડી જાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા જ સભ્યોને અવાજથી અને હલનચલનથી એ વ્યક્તિ કોણ છે એ જાણી જાય છે, તેઓ એટલે કે ઓળખી જાય છે. અને તેમના ભાઈ તેમના હલનચલનથી અને અવાજથી એ વ્યક્તિ ખુશ છે કે ના ખુશ છે તે પણ કહી દે છે. સીમા ભાઈને કહે છે કે રવિભાઈ હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. એટલે એમના ભાઈ કહે છે કે સીમા આજથી તો મારી ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. તો ફ્રેન્ડ્સ જોયું ને, જે વ્યક્તિઓ જોઈ નથી શકતા તો તેઓ પણ પોતાની રીતે ઘણા બધા કામ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ જોયું ને કે જે સીમાના રવિભાઈ છે તે અંધ છે, એટલે કે તે જોઈ શકતા નથી, છતાં પણ તેઓ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? કોણ કહેશે મને, બોલો કોને આવડે છે? હા, રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની જે શ્રવણ શક્તિ હોય છે, એટલે કે તેઓની જે સાંભળવાની શક્તિ હોય છે, તે ખૂબ જ તીવ્ર હોય છે. તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે બ્રેલી લિપિ વિશે પણ ઘણી બધી માહિતી મેળવેલી ને આપણે. હા, તો ફ્રેન્ડ્સ જે આ બ્રેલ લિપિની શોધ કરી છે તે કોણ છે? કોણે કરેલી બ્રેલ લિપિની શોધ, કોને યાદ છે બોલો? હા, લુઈસ બ્રેલ, બરાબર ને? તો તેમણે આ અંધ વ્યક્તિઓ વાંચી અને લખી શકે તો તેના માટે આ લિપિની શોધ કરી હતી. તો તેના વિશે પણ આપણે ઘણી બધી માહિતી આગળ મેળવેલી છે. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. બાર મિત્રો, જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત હોય છે, તેને બ્રેલ લિપિ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ જે બ્રેલ લિપિ હોય છે તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હળથી લખાયેલી હોય છે અને બ્રેલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. બાર મિત્રો, ચાલો આપણે આ જે બ્રેલ લિપિ છે તેના વિશે થોડું વધારે જાણીએ. લુઈસ બ્રેલ નામના વ્યક્તિ એ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજારો સાથે રમત રમતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું, તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો, દેખાતું ન હતું છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો અને વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ. ફ્રેન્ડ્સ, તો જોયું ને આ બ્રેલ લિપિની શોધ કેવી રીતના થઈ? જે લુઈસ બ્રેલ નામના વ્યક્તિ હતા તો તેઓ નાના હતા ત્યારે તેમની આંખમાં કંઈક વાગી ગયું હતું, બરાબર ને? ત્યારબાદ તેઓએ આ લિપિની શોધ કરી હતી. ફ્રેન્ડ્સ, આપણે જોયું તેમ આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે, તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે અને આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે.
બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. અને ફ્રેન્ડ્સ, હવે તો બ્રેલ લિપિ કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી એ અહીંયા પૂરો થાય છે. એટલે કે આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કર્યો. તો આઈ હોપ કે તમને આ પાઠમાં વધારે સારી એવી સમજ પડી હશે. ફરીને ઓકે, બાય બાય, થેન્ક યુ.